નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના સમસ્ત માછીમાર સમાજ દ્વારા ભારતુક બેરેજ યોજનાના વિરોધમાં ભવ્ય યાત્રા નીકળી. નર્મદા યાત્રા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા કલેક્ટર કચેરી સંકુલ ઉભરાયું. ચાંદીના પતરા ઉપર આવેદન પત્ર કલેક્ટરને સુપ્રત કરાયું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ટ્રાફિક પાર્કનું લોકાર્પણ. રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે પાર્ક ખુલ્લો મૂક્યો. ટ્રાફિકોના નિયમો અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે લોકાર્પણ કરાયું. કોંઢણ તાલુકાના દિવેલ ગામે નર્મદા નદીના ઘાટ ઉપર સ્નાનીઓ ઉમટ્યા. હજારોની સંખ્યામાં સહેલાણીઓ નર્મદા સ્નાન કર્યું. કમરસમા પાણી હોવાના કારણે નર્મદા સ્નાન માટે શહેરીજનો સહિત લોકોના મેળાવડા. ભરૂચ જિલ્લામાં શનિ જયંતીની ઉજવણી. દાંડિયા બજારના ભૂગુરુસિંહ મંદિર ખાતે શનિ જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. ભરૂચની પવિત્ર ભૃગુ નગરી તપોવન ભૂમિ એટલે કે ભરૂચ નગરીના આ નગરીમાં દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે. ભગવાન શનિદેવની પ્રતિમા સ્થાપિત કરાયેલ છે ત્યારે મોટી માત્રામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે શનિ જયંતિ નિમિત્તે સવારથી જ ભક્તો દર્શનાર્થી ઉમટ્યા હતા. શનિ જયંતિ નિમિત્તે મંદિરને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. જન્મજયંતિ નિમિત્તે શનિ ભક્તોએ શનિદેવને તેલ કાળા તલ સહિત શનિદેવને ધરાવી શનિ જયંતિ નિમિત્તે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યા હતા. શનિ જયંતિ નિમિત્તે સવારથી જ મોડી રાત સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. સવારથી જ ભક્તોનું ઘોડાપુર પણ શનિદેવ મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યો હતો. ભરૂચના કસક મંદિર અને નવચોકીના શનિદેવ મંદિરે પણ વિશેષ પૂજા અર્ચના સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના દાંડિયા બજારના ભૃગુ ઋષિ મંદિરમાં શનિદેવની વિશેષ આરતીના દર્શન કરો એસએનપી ન્યૂઝની આ રજૂઆતમાં. Thank you.
અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામ પાસે આવેલા પાનોલી ઋષિકુમાર ગૌશાળામાં ગૌશાળાના સંચાલકો દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે સુંદરકાંડ પાઠ અને લોકડાયરાનું આયોજન થતું આવ્યું છે. ગૌ માતાની સેવા અર્થે સુંદર ગૌશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ગૌશાળાના માધ્યમથી હિન્દુ પરંપરા અને હિન્દુત્વનો વારસો જાળવી રાખવા પૂજન કરવું ખૂબ જ આવશ્યક બની ગયું છે. જેથી પાનોલી ગૌશાળાના માધવપ્રિય સ્વામી અને તેઓના સંતગણ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગૌશાળાનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. અને સાથે જ ગત તારીખ 28/5 શનિવારના રોજ ઋષિકુર ગૌશાળા ખાતે ભારૂડના સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુના સાનિધ્યમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારૂડના ધર્મસેના અને અનુયાયીઓ પણ જોડાયા હતા. અને સાથે અંકલેશ્વર માળવાડી સમાજ દ્વારા સુંદર ભજન સત્સંગ અને મહાપ્રસાદીનું આયોજન માળવાડી સમાજ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. સૌને જય ગૌ માતા વંદે માતરમ. હું માધવપ્રિય દાસ ઋષિકુળ ગૌધામ પાનોલીથી આજરોજ સુંદરકાંડના પાઠનું અને સરસ મજાના લોકડાયરોનું આયોજન તારીખ 28ના રોજ અને શનિવારના દિવસે સરસ મજાનો કાર્યક્રમ અહીં ઋષિકુળ ગૌધામની અંદર મારવાડી લોકો જે છે સુરતના તેઓ અને અમારી હિન્દુ ધર્મસેના ટીમ ભરૂચ બંને દ્વારા સરસ મજાનો કાર્યક્રમ ઋષિકુળ ગૌધામની અંદર ગૌ માતાના સેવાર્થે કરવામાં આવી રહ્યો છે. અને આજરોજ ખૂબ સારા લોકોએ અંકલેશ્વર ભરૂચ અને સુરતના લોકો આ પ્રોગ્રામની અંદર જોડાઈ રહ્યા છે અને સાથોસાથ સરસ મજાના ગૌ માતાના સાનિધ્યની અંદર પ્રસાદનું આયોજન કરેલું છે. અને એન કેમ પ્રકારે આપણે ગૌ માતા માટે કંઈક કરવા માટે આવા આયોજનો ઋષિકુળ ગૌધામની અંદર થઈ રહ્યા છે, તો તમામ ભાવિક ભક્તજનોને અમારી વિનંતી છે કે આપ પણ ગૌ માતાની સેવાના અર્થે ગૌ માતાના આપણા જે પરંપરાગત આપણને ઋષિકુળનો વારસો છે એ ગૌ માતાની સેવા કરવા માટે આપ સૌ કોઈ ઋષિકુળ ગૌધામની અંદર આવી અને ગૌ માતાના દર્શન કરવા માટે વધારો એવી સૌને હાર્દિક લાગણી અને માગણી છે. નારેશ્વર મોટી કોરલ જેવા યાત્રાધામના રસ્તા ઉપર અવારનવાર અકસ્માતોને પગલે કોંગ્રેસીઓએ આંદોલનનું રણસિંગ ઉછેડ્યું હતું. કરજણ તાલુકાના નારેશ્વરથી પાલેજ રોડ ઉપર ગંભીર અકસ્માતો થાય છે, તેનાથી ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આવનારા સમયમાં તેનો કાયમી સમાધાન માટે અને સરકાર સામે ધરણા યોજી પાલેજ નારેશ્વર રોડને 4 માર્ગીય કરવા તેમજ ખેડૂતોને થતા નુકસાન બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રણશિંગ ફૂક્યો હતો. સદર કાર્યક્રમનો હેતુ આ વિસ્તારની પ્રજાને તેમજ નારેશ્વર અને મોટી કોરલ તીર્થધામ ખાતે આમ નારા યાત્રાઓને પણ તકલીફો ન પડે તે હેતુસર કાર્યક્રમ થઈ રહ્યા છે. સમાધાનના ભાગરૂપે આ કાર્યક્રમ સરિંગ ગામની ભાગોળમાંથી કરેલું હતું. મહામંત્રી સંગઠન વડોદરા કોંગ્રેસ સમિતિ અભિષેક ઉભાદે તેમજ કિરીસી બાપુ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીને 28 એપ્રિલના રોજ અમે પત્ર પાઠવ્યો હતો કે પાલેજ નારેશ્વર રોડને 4 માર્ગીય કરવો જોઈએ. ત્યારબાદ 17મી મેના રોજ વડોદરા જિલ્લાના માર્ગ અને મકાનના ઇજનેરશ્રીને પણ પત્ર પાઠવ્યો છે કે પાલેજ નારેશ્વર રોડને 4 માર્ગીય કરવો જોઈએ. આ વિસ્તારની અંદર રોજ 1500-2000 જેટલા ડમ્પર અને સાથે 500-1000 નાના મોટા વાહનો પસાર થાય છે. આ વિસ્તારની અંદર નાના ભૂલકાઓ જ્યારે સ્કૂલે જાય છે ત્યારે એમના વાલીઓ ડરનો માહોલ અનુભવે છે. ના જે મિત્રો યુવાનો નોકરિયાત વર્ગ જે પાલેજ કે કરજણ કે ભરૂચ નોકરી કરવા જાય છે ત્યારે એમના પરિવારો ખૂબ મોટો ભયનો માહોલ અનુભવે છે. સાથે સાથે સગર્ભા સ્ત્રી હોય કે એમ્બ્યુલન્સ હોય એને પસાર થવામાં ખૂબ મોટી તકલીફ પડે છે. તો ખાસ આવા અનેક પ્રશ્ન અને ખેડૂતોના જે પ્રશ્ન છે કે ભાઈ રેતીના કારણે આજુબાજુના જે ખેડૂતો છે એમને પાકની પણ નુકસાની થાય છે, સાથે સાથે જે મૃતકો અત્યાર સુધી આ વિસ્તારની અંદર મર્યા છે એમને પણ આ સરકારે કોઈ જાતનું વળતર ચૂક્યું નથી. આવા અનેક પ્રશ્ન પાલેજ નારેશ્વર રોડને 4 માર્ગીય કરવાનો અમે એક એવો અભિગમ અપનાવ્યો છે કે આ સરકારની ઈચ્છા શક્તિ કોઈ પણ હિસાબે લીઝો બંધ કરવાની નથી, આ રેતીના ડમ્પરો બંધ થવાના નથી, પણ ચોક્કસ દ્રષ્ટિએ જો 4 માર્ગીય રોડ થાય તો આ સમસ્યામાં ઘટાડો આવે, લોકોને આવવા જવામાં થોડી સનુકૂળતા થાય, અકસ્માતનો જે ભય છે એ ઓછો થાય, એટલે અમે સરકારને એવી માંગ કરીએ છીએ કે આ રસ્તો 4 માર્ગીય કરવામાં આવે જેથી પ્રજાને જે હાલાકી થાય છે એ હાલાકીમાંથી આંશિક રાહત થાય અને લોકોની અંદર જે ભયનો માહોલ છે એ ભયનો માહોલ ઓછો થાય. સરકારને અમે માંગ કરી છે અને આવનાર સમયમાં યોગ્ય નિકાલ નહીં આવે
તો રાજ્યના વિપક્ષના નેતા હોય કે મુખ્યમંત્રી હોય કે માર્ગ અને મકાનના સચિવ હોય એની પણ મુલાકાત કરવાના છે અને જરૂર પડશે તો ન્યાયપાલિકાના દરવાજા પણ ખખડાવીશું. ભરૂચમાં આઈડિયા એક્ટિવિસ્ટોએ રાજ્યપાલને સંબોધીને એક આવેદન પત્ર કલેક્ટર મારફતે પાઠવ્યો હતો. સમગ્ર વિશ્વમાં સરકારી વિભાગો દ્વારા આરટીઆઈના કાયદાનું પાલન ન થતું હોય અને સમયસર અરજદારોને માહિતી ન મળતી હોવાના અનેકવાર આક્ષેપો થયા હશે, જેને લઈ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ એક સંમેલન યોજ્યું હતું, જેમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોને માહિતી મેળવવામાં શું શું તકલીફો પડી રહી છે તે અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી અને આ તમામ એક્ટિવિસ્ટોની એક મંચ ઉપર આવી આરટીઆઈ એક્ટના કાયદાનો કડકાઈથી અમલ થાય, સમયસર માહિતી મળી રહે અને ભ્રષ્ટાચારને દૂર કરવાની નેમ સાથે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી બાબુઓ આરટીઆઈ એક્ટના કાયદાનું કડકાઈથી પાલન કરે તેમજ તેઓને સૂચના આપવામાં આવે તેવી માંગણી સાથે અરજદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સરકારશ્રી દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ના કાયદાને છેલ્લા ઘણા સમયથી પાંગળો લૂલો અને નિરર્થક બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અગાઉ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં 9/9/2021 રોજ આવેદનપત્ર આપીને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં બી હજી સુધી એમાં કોઈ સુધારો થયો નથી. છેલ્લા કેટલાય સમયથી એક્ટિવિસ્ટોને થતી કનડગતને એની સામે તારીખ 22/5/2022 રોજ સુરત ખાતે સમગ્ર રાષ્ટ્રીય લેવલનું એક સંમેલન બોલાવવામાં આવેલું અને આ સંમેલનમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો ઉપર થતા હમલા, તેઓની થતી ખોટી કનડગતના એવા બધા મુદ્દાઓને લઈને ઠરાવો રજૂ કરી અને આજ રોજ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા લેવલે એક આવેદનપત્ર આપી અને આ કાયદાને સક્ષમ બનાવવા અને બંધારણ મુજબ જે સામાન્ય પ્રજાને માહિતીનો અધિકારનું એક શસ્ત્ર આપેલું છે એનું વ્યવસ્થિત પાલન કરવામાં આવે અને સમયસર સમય મર્યાદામાં માહિતી ઉપલબ્ધ કરવામાં આવે તે આશયથી ઠરાવો કરી અને આ ઠરાવો મહામહિમ રાષ્ટ્રપતિજીને અને મહામહિમ રાજ્યપાલશ્રીને કલેક્ટરના માધ્યમથી સમગ્ર ગુજરાત લેવલે દરેક જિલ્લા લેવલે આ કાર્યક્રમ આપવામાં આવેલો છે અને કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિજીને અને મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરીએ છીએ કે આ કાયદાનું કડકમાં કડક પાલન થાય અને કમિશનરો દ્વારા ખોટા અર્થઘટન કરી અને જે નિર્ણયો લેવામાં આવે છે તે નિર્ણયો ના લઈ અને ન્યાયના હિતમાં નિર્ણય લેવામાં આવે એ રીતની આજે આ કાર્યક્રમ રાખ્યો છે. ઝઘડિયાના ધારોલી ગામે 3 કરિયાણાના સ્ટોલમાંથી દેશી દારૂનું રો મટીરીયલ મળી આવતા વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂ જ નહીં પણ દેશી દારૂનો પણ લાખોનો કારોબાર મહિને દહાડે ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં બુટલેગરો ખેપિયાઓ સક્રિય હોવાની ભૂમિકાઓ બહાર આવી હતી, હવે તો દેશી દારૂ ગાળવા માટે સામગ્રી વેચવામાં અનાજ કરિયાણાના વેપારીઓ પણ ભૂમિકા ભજવી રહ્યા હોવાની ઘટના સામે આવી છે. ઝઘડિયા પોલીસની દેશી દારૂ ગાળવાના ગેરકાયદેસર વસ્તુઓ રાખતા 4 દુકાનદારો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. અખાત ગોળ, ફટાકડી, મહુવાડાના કુલ તથા રૂપિયા 1,33,000 જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 8 વેપારીઓ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ઝઘડિયા પોલીસે બાતમીના આધારે જેસપોર ગામે અનાજ કરિયાણું વેચતા મારવાડીની દુકાને દરોડા પાડ્યા હતા. દુકાનમાં તપાસ દરમિયાન 60 કિલો અખાત ગોળનો જથ્થો અને 1,285 કિલો મહુવાડના ફૂલ મળી આવ્યા હતા. વતન રાજસ્થાન ગયેલા દુકાન માલિક રામજી ગજ્જર સામે પણ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી જ રીતે ધારુલી ગામે પણ વેપારી પ્રવીણચંદ્ર મોદી, મહેન્દ્ર ઉર્ફે ગાંધી, મુકેશ મોદી, નરહરિ ઉર્ફે ગાંધી, રાકેશ મોદી અને સંજય ગાંધીની દુકાનમાં પણ તપાસ કરવામાં આવતા કુલ અખાત ગોળનો 350 કિલો તથા 4,200 કિલો મહુવાડાના ફૂલ અને 900 કિલો ફટાકડીનો જથ્થો મળી આવતા કબજે લેવાયો હતો. 4 દુકાનદારો અને વેપારીઓ સામે રૂપિયા 1.33 લાખનો દેશી દારૂ ગાળવાનો જથ્થો વેચવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નશીલા પદાર્થના વેપલામાં ભરૂચ જિલ્લો પણ હોટસ્પોટ પર રહ્યો છે. વિદેશી દારૂ સાથે દેશી દારૂ અને ગાંજો તેમજ ચરસનું પણ દૂષણ ફૂલ્યું ફાલ્યું રહેતું હોય તેમ લાગી રહ્યું છે. ભૂતકાળમાં ભરૂચમાં વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીઓ પણ ઝડપાઈ ચૂકી છે. તો હાલમાં જ ભરૂચ જિલ્લા પોલીસવાળા ડોક્ટર લીના પાટીલની સૂચનાથી ભરૂચ જિલ્લામાં દેશી વિદેશી દારૂની ઉપર પોલીસે સપાટો બોલાવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આરસીસી રસ્તા માટે ખાતમુહૂર્ત વિધિ યોજાતી. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલા તીર્થનગર ખાતે આરસીસી રોડનું રૂપિયા 10.30 લાખના ખર્ચે નિર્માણ પામનાર હોય અને રોડનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ, સ્થાનિક સભ્ય વિશાલભાઈ, ભવાનીભાઈ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વરના વોર્ડ નંબર 4માં
તીર્થનગર ખાતે રૂપિયા 10.5 લાખ ઉપરાંતના ખર્ચે આરસીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તમાં શહેર ભાજપના મહામંત્રી જિજ્ઞેશભાઈ તેમજ સ્થાનિક સભ્ય વિશાલભાઈ ભવાનીસિંહ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે અહીંના નાનુભાઈ અને વડીલ પણ અહીંયા ઉપસ્થિત રહી આજે અહીંનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના દઢાલ ગામના જીતાલી પાટિયા નજીકથી નિર્મળ કોલોની બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. અંકલેશ્વરના દધાલ ગામના જીતાલી પાટિયા નજીક આવેલા નિર્મલ કોલોનીના તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડા રૂપિયા 75,000 અને સોનાના ગળેણા મળી અંદાજે 4.75 લાખની મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થયા હતા. અંકલેશ્વરના દધાલ ગામના જીતાલી પાટિયા પાસે આવેલ નિર્મલ કોલોનીમાં રહેતા દીપુભાઈ વસાવા દઢાલ ગામના પાટિયા પાસે નાસ્તાનો ગલ્લો ચલાવે છે. તેઓ ગત રોજ નિર્મલ કોલોનીનું ઘર બંધ કરી નવા ઘરે સુવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા રૂપિયા 75,000 અને સોનાના ગળેણા મળી અંદાજે 4.75 લાખની મુદ્દાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેના પગલે મકાન માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. મારું નામ ગિરીશભાઈ છે અને હું અંકલેશ્વર નિર્મલ કોલોની સારંગપુરમાં રહું છું અને આજ ગઈ રાત્રે લગભગ 4:15 વાગે હું મારા નવા ઘડેથી ઉઠેલ અને જૂના ઘડે જોઈને ઘડે જઈને જોયું તો ઘરમાં સામાન વેર વિખેર પડેલ હતું અને એની અંદર ઘણેરા અને રોકડા રૂપિયા લગભગ 61,900 અને લગભગ 3.75 લાખ રૂપિયાની મારી જ્વેલરી હતી એ ચોરી થયેલ હતી અને તેની જાણ અમે અંકલેશ્વર JDC પોલીસ સ્ટેશનમાં કરેલ છે. પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરી. પોલીસ ઘટનાસ્થળે સવારે આવીને તપાસ કરી અને જોઈને પછી મને પોલીસ સ્ટેશને બોલાવેલ હતા. અંકલેશ્વર સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે LCB પોલીસે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંકલેશ્વર વિસ્તારમાં હતા ત્યારે બાતમી મળી હતી કે અંકલેશ્વરના સેંગપુર ગામના મોટા પડિયામાં રહેતો બુટલેગર હરેશ મહેશ વસાવા ગામની નવી વસાહતમાં ગિરીશ હીરા વસાવાના ઘરે સંતાડી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે સેંગપુર ગામની નવી વસાહતમાં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 14 નંગ બોટલ મળી 6,000ની વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચમાં સમસ્ત માછીમાર સમાજ દ્વારા ભાડભૂત બેરેજ યોજનાના વિરોધ સાથે નર્મદા યાત્રા કાઢી હતી. કલેક્ટર કચેરી ખાતે ચાંદીના પતરા ઉપર એક આવેદન પત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું. ઘણા આવેડનપત્રો આ ગામે કાગળથી આવેડનપત્રો આપેલા છે, અમારે લોહીથી લખીને પણ આવેડનપત્રો આપેલા છે, પરંતુ અમારા જે માંગો છે અમારી માંગો પૂરી થતી નથી. એટલે આજરોજ અમે ચાંદીનો આવેડનપત્ર આજરોજ કલેક્ટરશ્રીના માધ્યમથી CMશ્રીને પહોંચાડવાનું આ આયોજન કરેલું છે. ભરૂચ જિલ્લામાં મોટી માત્રામાં માછી સમાજ વસવાટ કરે છે અને માછી સમાજ પોતાના પરિવારનું ગુજરાન નર્મદા થકી પૂરું કરતા હોય છે, પરંતુ ભાડભૂત બેરેજ યોજના તેમજ નર્મદા ડેમની સપાટી વધારી દીધા પછી ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પાવન સલીલા મા નર્મદા નદી પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. ત્યારે નર્મદા નદી 2 કાંઠે વહેતી રહે તેવી માંગણી તેમજ નર્મદા નદી માછીમાર સમાજ માટે રોજગારીનું સાધન બની ગઈ છે, પરંતુ સરકાર અને તંત્રની અણઆવડતના કારણે આજે નર્મદા નદી સૂકી ભઠ્ઠ બની રહી હોવાના કારણે કેટલાય
કેટલાય માછીમારો બેરોજગાર બન્યા છે. માછીમાર સમાજને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફાંફા પડ્યા છે, જેને લઈ સમસ્ત માછી સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઈદગાહ ગ્રાઉન્ડ ખાતેથી નર્મદા બચાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રાનું સવારે પ્રસ્થાન કરાવતા યાત્રામાં વિવિધ સૂત્રોચ્ચાર સાથેના બેનરો તેમજ નર્મદા બચાવ ડેમ હટાવોના નારા સાથે યાત્રા નીકળી હતી, જે વેજલપુર મોહમ્મદપુરા મદીના હોટલ મહાત્મા ગાંધી રોડ સેવાશ્રમ રોડ શક્તિનાથ થઈ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કલેક્ટર કચેરી સંકુલ પણ સમસ્ત માછીમાર સમાજથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી સંકુલમાં પ્રવેશેલી માછીમાર સમાજની યાત્રા પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા ઘર્ષણ સર્જાયો હતો. નર્મદા માતાજીના રથને કલેક્ટર કચેરીમાં પ્રવેશ ન આપતા રોકવાના પ્રયાસો કરતા વિવાદ ઉભો થયો હતો, પરંતુ અંતે નર્મદા મૈયા રથને કલેક્ટર કચેરી સંકુલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સમસ્ત માછીમાર સમાજની મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કરવા સાથે કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી અને આગામી દિવસોમાં ચાંદીના આવેદનપત્ર બાદ પણ તંત્ર સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ નિવડશે તો આગામી દિવસોમાં સોનાના આવેદનપત્ર આપવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લા સમસ્ત માછીમાર સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ ચાંદીના પત્ર ઉપર આવેદનપત્ર તૈયાર કરી સુપ્રત કર્યું હતું, પરંતુ ચાંદીના પત્ર ઉપર તૈયાર કરેલા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરે અસ્વીકાર કર્યો હતો અને ચાંદીના પત્રમાં તૈયાર કરેલું આવેદનપત્ર આંદોલનકારીઓએ પરત લઈ જવાની ફરજ પડી હતી. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ અને સ્થાનિક લોક અધિકાર મંચ ભરૂચ જિલ્લા દ્વારા સ્થાનિક લોક અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનમાં અમે 7 મુદ્દાઓની માંગણી કરેલી છે. અલગ અલગ એનું આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવાના છે અને એ સીએમ સાહેબને પહોંચાડવા માટે એની કલેક્ટરશ્રી વટી આવેદનપત્ર આપવાના છે. ઘણા આવેદનપત્રો આ આગળ અમે કાગળથી આવેદનપત્ર આપેલા છે, અમારે લોહીથી લખીને પણ આવેદનપત્ર આપેલા છે, પરંતુ અમારા જે માંગો છે અમારી માંગો પૂરી થતી નથી. એટલે આજરોજ અમે ચાંદીનો આવેદનપત્ર આજરોજ કલેક્ટરશ્રીના માધ્યમથી સીએમશ્રીને પહોંચાડવાનું આ આયોજન કરેલું છે. અમારી જે મુખ્ય માંગોની અંદર માછીમાર સમાજ જે સડાસરો ડેમથી અને ભારભૂત ડેમથી અસરગ્રસ્ત છે તેને રોજગારીનું કોઈ સાધન નથી તો વૈકલ્પિક રોજગારી માટેની માંગ અમારી પૂરી કરવામાં આવે તે માંગ છે. ગૌચરની જમીનો માટેની માંગ છે. ઔદ્યોગિક પ્રદૂષણ અને ઔદ્યોગિક અકસ્માતોની જે નિયંત્રણ લાવવામાં તેની અમારી માંગ છે. ત્યારબાદ જે નર્મદા નદીમાં બેફામ રેત ખનન અને માટી ખનન ચાલી રહેલું છે અને આલિયા બેટ જેવા જે બેટો છે એ બેટો પર વન્યજીવો અને ખેતીનું જે રક્ષણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. ત્યારબાદ 80% રોજગારી જે સ્થાનિક લોકોને આપવામાં આવે તેના સરકારનો પોતાના પરિપત્રનું એ લોકો અમલીકરણ કરતા નથી, તેનું અમલીકરણ કરવામાં આવે અને જે અમારા ગુજરાત રાજ્યમાં અને સ્થાનિક વિસ્તારોમાં બાળકો હિન્દુ બાળકોની સ્મશાન ભૂમિ તક નથી તો હિન્દુ બાળકોની સ્મશાન ભૂમિની પાળવણી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે આજરોજ સ્થાનિક લોક અધિકાર યાત્રાનું આયોજન કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ આવેદનપત્ર અમે ગુજરાત રાજ્યના સીએમશ્રીને પહોંચાડવાના છે. અમારે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે, એમને આજે ચાંદીના પત્ર પર લેખિત કરીને લેખિત કાગળના પત્રનું નથી સાંભળવું તો આજે ચાંદીના પત્રક પર અમે આ લેખિત કરીને આપેલા છે કે સાહેબશ્રી જે ઉપર છે બધા તો અમારે માછી સમાજે આજે રોડ પર આવી ના આવી રીતના બધા એ કરવા પડે એના કરતાં તમે કંઈ સાંભળો અમારે આજીજી સાંભળો અમારે બાળકો ભૂખે મરી જવાના અને અમે શું અમારા જે ઘરપણથી દોહા રોજગાર જાય છે અમે ભણેલા નથી અમારા બાળકો એટલા ભણેલા નથી કે નોકરી રોજગાર કરશે અમને આ જ ધંધો આવડે અમને મચ્છી પકડતા આવડે અને મચ્છીનો જ ધંધો કરે પછી બીજો કોઈ રોજગાર આવડતો નથી તો હવે એના માટે તમે શું કરવાના સાહેબ અમને કંઈ સમસ્યા એ છે કે અમે બધા ભૂખે મરીશું ને પછી અમારો કોઈ ધંધો નથી અમારા છોકરા અમારે આ જે ભારભોટ બેરે ડેમ છે ને એમાં અમને એવું કીધેલું કે તમારી હોળીઓ હશે તમે બિંદાસ ધંધો કરો કે એની કોઈ એ લોકોનું કોઈ આયોજન ખબર પડતી નથી અમે ક્યાંથી જઈશું ક્યાંથી આવશું અમારી હોળીઓ ક્યાંથી વસે અમારી માંગ ના પૂરી થાય તો અમે કાયમ માટે આવી રીતે રોડ પર રાખીશું ને અહીંયા ઘડી ઘડી આવેદનપત્ર આપવા આવીશું ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્ક તરફ ફર્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં નર્મદા સ્નાન કરી શકાય તેવો કોઈ ઘાટ ન હોવાના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે કરજણ નજીકના દિવેર ગામના નર્મદા નદીના ઘાટ ઉપર મોટી માત્રામાં સહેલાણીઓ ઉમટી નર્મદા સ્નાન કરી ઉનાળાની ગરમીથી રાહત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. કરજણ તાલુકાના દિવેર ગામ નજીકના નર્મદા નદીના ઘાટ ઉપર કમરસમા પાણી હોવાના કારણે સ્નાન માટે લોકો ઉમટી રહ્યા છે. ભરૂચ વડોદરા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ઉનાળાની કાળઝાળ
સત્તાવાર કર્મીમાં રાહત મેળવવા માટે નર્મદા સ્નાન તરફ વળી રહ્યા છે. દિવેર ગામ નર્મદા સ્નાન થઈ શકે તેવી જગ્યા હોય અને ડૂબવાનો પણ કોઈ ભય ન હોવાના કારણે મોટી માત્રામાં સ્નાન માટે લોકો ઉમટી રહ્યા છે. રવિવારની રજાના દિવસે પણ હજારોની સંખ્યામાં સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના ઘાટો આવેલા છે, પરંતુ ધોવાણ થઈ ગઈ હોવાના કારણે નર્મદા ઘાટમાં નાહવા જતી વેળા ડૂબી જવાનો ભય પણ રહ્યો છે. નારેશ્વર ખાતે પણ મગરનો ભય હોવાના કારણે સ્નાન માટે સહેલાણીઓ ઓછી માત્રામાં આવી રહ્યા છે. ત્યારે કરજણ તાલુકાના દિવેર ગામે કમળસમા પાણીમાં પણ મોટી સંખ્યામાં લોકો સ્નાન કરી રહ્યા છે અને આ ઘાટ ઉપર બંને છેડા ઉપર હજારો સહેલાણીઓથી ઘાટ ઉભરાઈ ઉઠ્યો હતો અને આ વિસ્તારના એક પર્યટક સ્થળે પણ પ્રચલિત બની રહ્યું છે. ભરૂચ જિલ્લામાં પ્રવાસન ધામો પણ સૂના પડ્યા છે. નર્મદા સ્નાન કરી શકાય તેવો કોઈ ઘાટ કાર્યરત નથી, જેના કારણે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ કરજણના દિવેર ગામની વાટ પકડી છે. મોડી રાત્રે પણ મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉમટી પડતું હોવાના કારણે લોકોએ ટ્રાફિક જામનો ભોગ પણ બનવું પડી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના પ્રવાસન ધામો પણ વહેલી તકે વિકસિત કરવામાં આવે તે પણ જરૂરી છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ટ્રાફિક પાર્ક નું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરાયો હતો. શહેરીજનોમાં ટ્રાફિક પ્રત્યે લોક જાગૃતિ કેળવાય અને શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે તે માટે ટ્રાફિક પાર્કનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે, તેને કારણે રોજબરોજ અકસ્માતના સંખ્યાબંધ બનાવો બની રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો કોઈ જગ્યાએ પહોળો તો સાંકળો છે, પરંતુ વાહન ચાલકો પાસે ટ્રાફિક સેન્સ નથી, ત્યારે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લોક જાગૃતિ અને લોક શિક્ષણ હેતુસર શહેરમાં ટ્રાફિક પાર્ક વિકસાવી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાના ભાગરૂપે રોટરી ક્લબના સહયોગથી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ટ્રાફિક પાર્કની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળા, વોર્ડ નંબર 1 સભ્ય સલીમ અમદાવાદી, શમશાદ અલી સૈયદ, રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન તલકીન જમીનદાર સહિતના આગેવાનો અને રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1 ખાતે રોટરી ક્લબ દ્વારા આજે એક ટ્રાફિક પાર્ક થીમ પાર્કનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટ્રાફિક થીમ પાર્ક આમ તો બધી જ સિટી મોટા સિટીઓની અંદર આ પાર્ક છે, જેથી કરીને યુવા વર્ગ કે સ્કૂલના બાળકો કે પહેલેથી જ એ પાર્કમાં આવે અને જે પ્રકારના ટ્રાફિકના સિગ્નલ્સ છે, ટ્રાફિકના નિયમો છે, એ બધી જેને જાણકારી મળે એ હેતુથી રોટરી ક્લબ ભરૂચે આ સુંદર પાર્કનું આયોજન કર્યું છે. આમાં બધી જ પ્રકારના લાઇટના સિગ્નલથી માંડીને જે નિશાનીઓ જે રોડ પર હોય છે, મુખ્યત્વે ડાબી બાજુ જવું, જમણી બાજુ જવું, ફ્લાયઓવર છે, આ બધા સિગ્નલ્સ અને અનેક એવા મોડેલ્સ અહીંયા આગળ મૂકવાના છે, જેથી કરીને આવનાર દિવસોની અંદર બધી સ્કૂલના વિદ્યાર્થીઓને અહીં લાવીને એમને એક પ્રકારની તાલીમ આપી શકાય, અવેરનેસ કાર્યક્રમ કરી શકાય. હું રોટરી ક્લબ ઓફ ભરૂચને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને સાથે આ પાર્કની અંદર ગુજરાત ગાર્ડિયન કંપની અંકલેશ્વર એમને CSR ફંડમાંથી એમણે પોતાનું યોગદાન આપ્યું છે, તો ગુજરાત ગાર્ડિયન કંપનીને પણ હું હૃદયપૂર્વકનો આભાર વિ માનું છું અને અભિનંદન આપું છું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના સમસ્ત માછીમાર સમાજ દ્વારા ભાળકૂપ ગેરેજ યોજનાના વિરોધમાં ભવ્ય યાત્રા નીકળી. નર્મદા યાત્રા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચતા કલેક્ટર કચેરી સંકુલ ઉભરાયું. ચાંદીના પતરા ઉપર આવેદન પત્ર કલેક્ટરને સુપ્રત કરાયું. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ટ્રાફિક પાર્કનું લોકાર્પણ. રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે પાર્ક ખુલ્લો મૂક્યો. ટ્રાફિકોના નિયમો અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે લોકાર્પણ કરાયું. કરજણ તાલુકાના દિવેર ગામે નર્મદા નદીના ઘાટ ઉપર સ્નાનીઓ ઉમટ્યા. હજારોની સંખ્યામાં સહેલાણીઓ નર્મદા સ્નાન કર્યું. કમળસમા પાણી હોવાના કારણે નર્મદા સ્નાન માટે શહેરીજનો સહિત લોકોના મેળાવડા. ભરૂચ જિલ્લામાં શનિ જયંતિની ઉજવણી. દાંડિયા બજારના ભૂગુરુસિંહ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી SMP ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે SMP ન્યૂઝના દર્શક મિત્રો પૂર્વપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા SMP ન્યૂઝ અગ્રેસર રહેશે.